કંટાળી ગઈ છું હું તો આ બહુ દિવસે ને દિવસે છે ને હાથમાંથી જતી જાય છે મન ફાવે ને એની મન મરજી મુજબનું કરે છે મેં પહેલા જ કીધું હતું કે મારા ઘરમાં મારા કાયા પ્રમાણે ચાલવું જોઈએ પણ હવે હવે તો પાણીમાં થની ઉપર જાય છે હા મમ્મી મને પણ એવું જ લાગે છે બેસ અહીંયા શાંતિથી કાજલ આ શું કર્યું તે રવિ હવે બસ તમે લોકો જ્યાં સુધી જેમ મનમાં આવે એમ કીધું એ મેં સાંભળી લીધું ને મેં કરી લીધું હવે જ્યાં હું રહીશ ને ત્યાં મારી દીકરી પણ રહેશે એટલે પહેલા જ કીધું હતું ને કે આ ઘરમાં પરણીને આવે ને તો તારી દીકરીને લઈને નહીં આવતી અને દીકરી ઉપર 8 વર્ષ પછી પ્રેમ જાગ્યો વાહ સરસ માં છે પહેલા તો છોડીને આવી અને 8 વર્ષ પછી માતૃત્વ જાગી ગયું એનું અચાનક ખબર નથી પડતી મને તો તું સ્ત્રી છે માં છે કે કોણ છે બસ મમ્મી બસ હું શું છું રે ઈ મને ખબર છે અને મારે કોઈને પણ કાઈ પણ પ્રૂફ દેવાની હોય જરૂર નથી આ છોકરીને લઈને આવી પહેલા એને પૂછું કે એ તારી સાથે રહેવા માંગે છે કે નહીં એને ખબર પણ છે કે એની માં કોણ છે એને બધી ખબર પડી જશે ને એની ચિંતા તમે ના કરો ઈ તો બાળક છે 5 દિવસ તમે પ્રેમથી બોલાવશો ને તો તમને પણ માં જ કહેશે પણ ઈ છોકરું છે મને ખબર છે હું એને સમજાવી દઈશ હું એ જ કહું છું કે એને સમજણ છે નાનપણથી મોટી એને જે માએ કરી હશે ને એના પ્રેમની એની હૂફની એની લાગણીની એને ખબર હશે આ જેમ તું મોડું ઉઠાવીને તારી દીકરીને લઈ આવીને એ સાવ ખોટું કર્યું છે સાવ એને પૂછ્યું હે એ પણ વાકેફ હશે કોની લાગણી કોની હૂફ કોના પ્રેમની અંદર એ ઉછરી છે મમ્મી મને પપ્પા અને મારા મમ્મી પાસે જાઉં છું અરે મમ્મી જાવા દો ને ભલે ને તને જે કરવું હોય તે કરે શું જે કરવું હોય એ કરે અરે આ છોકરીને 8 વર્ષ સુધી એને મોડું નથી જોયું અચાનક માં બનવા બેઠી છે અરે શરમ આવી જોઈએ શરમ તને જરાય શરમ લાજ નથી અરે હું તો કડવું બોલું છું ને તોય દિલથી સાચી છું અને તું માં થઈને સાચું કે છે બેટા તારે કોની પાસે રહેવું છે તારી આ મમ્મી પાસે કે તારા મમ્મી પપ્પા પાસે વિડીયોમાં આગળ વધ્યા પહેલા તમને જણાવવાનું કે હવે ફક્ત આઈપીએલ જોવો નહીં પણ તેનો ઓપિન આપીને જીતો લોટસ 65 માં અહીંયા ઘણા બધા સવાલ રહેશે કોણ ક્રિકેટ મેચ જીતશે કોણ ટોસ જીતશે જેવા 50 થી પણ વધારે સવાલના ઓપિન આપીને પ્રાઇઝ જીતી શકો છો લોટસ 365 માં જઈને રજીસ્ટ્રેશન કરો અને 365 નું બોનસ મેળવો અહીંયા તમને મળે છે 1-to-1 24 કલાક કસ્ટમર સપોર્ટ અહીંયા 10 મિલિયન થી પણ વધારે યુઝર રમે છે અને ક્રિકેટ ની સિવાય 200 થી પણ વધારે પ્રશ્નોના ઓપિન આપીને સારી એવી પ્રાઇઝ જીતી શકો છો નવાઝુદ્દીન સિદ્દીકી ઉર્વશી રાઉટેલા સુનિલ શેટ્ટી કાજલ અગરવાલ નેહા શર્મા જેવા સેલિબ્રિટીઝ બ્રાન્ડ એમ્બેસેડર છે તો અત્યારે જ રજીસ્ટ્રેશન કરો લોટસ 365 માં મારા મમ્મી પપ્પા પાસે ચૂપ કીધું ને મેં સાવ ચૂપ ચૂપ કરવાથી નાની છોકરીને તું બંધ નહીં કરાવી શકે અને કાજલ સાચું કહું ને તો તું આ બહુ ખોટું કરી રહી છે તને એમ લાગી રહ્યું છે ને કે તારી દીકરીને તારા પ્રત્યે પ્રેમ જાગશે તો આજે નહીં આવનારા કદાચ તું 7 જન્મ લઈ લઈશ ને તો તારી દીકરીને તારા પ્રત્યે પ્રેમ નહીં જાગે બસ બસ મમ્મી બસ બહુ સાંભળ્યું હવે મારે કોઈનું નથી સાંભળવું છોકરી મારી છે ને પ્રશ્ન મારો છે એનો હલ હું ગોતી લઈશ તમારે કોઈને મને કહેવાની જરૂર નથી હાલ તને અંદર રૂમમાં કહું તને ખબર છે આ છોકરીને લાવી છે હવે એના ભરણ પોષણ નું એને મોટી કરવાની એ બધી જવાબદારી આપણા પર આવી જશે અરે મમ્મી તો ચિંતા ના કર ઓલી છોકરીને જ નથી રહેવું તો પછી કેસ કરવાનો ક્યાં પ્રશ્ન જ છે હા પણ એ તારી બાયડીને સમજ પડવી જોઈએ ને ખબર નહીં મોડું ઉઠાવીને ગઈ અને લઈને આવી ગઈ છોકરીને અને મને તો એ નથી સમજાતું કે આટલા વર્ષ જે વ્યક્તિ પોતાની દીકરીથી દૂર રહી હોય અચાનક એને એનો દીકરી પ્રત્યેનો પ્રેમ જાગે જ કઈ રીતે કાઈ નહીં મમ્મી તો ચિંતા ના કર હું અત્યારે સમજાવું છું એ આજે નહીં જોઈએ ઘરમાં આપણા ઘરમાં તું સમજાવીશ ને તો કોઈ ફાયદો નથી આ 8 વર્ષમાં તારાથી કઈ નથી સમજાયું તો હવે શું સમજાવવાનો શાંતિથી છાનોવાનો બેસી રહે એ છે ને તારી બાયડીના મનમાં જે હશે ને એ જ કરશે ભગવાન એને સદબુદ્ધિ આપે અને સારા માર્ગે દોરે નહીંતર છે ને આ ઘરના ધનોત્પનોત બધું નીકળી જશે યાદ રાખજે અને બીજી વાત આ તારા દીકરાને છે ને તું સંસ્કાર આપ નહીંતર કારે છે ને એની માં જેવો લક્ષણવંતો જ બનશે હા મમ્મી આવાનો કાઈક તો ઈલાજ લાવો જ જોશે અગર આવે આપણા ઘરમાં કાઈક ને કાઈક આવું સડી તને રચ્યા જ કરશે
તું ષડયંત્રની વાત કરે છે ને, પણ બેટા આ તારી વહુ છે ને એનું વિચારવું એટલું ઊંચું છે ને કે નાસાવાળા પણ એની આગળ ફેલ થઈ જાય. મહેરબાની કર, મને છે ને શાંતિથી બે મિનિટ શ્વાસ લેવા દે, નહીતર મારા રામ રમી જશે. અને બેસ તું પણ. હે ભગવાન, વિચારવા દે. કેટલી વાર તને કહેવાનું કે શાંતિથી જમી લેવાનું, શાંતિથી પાણી પી લેવાનું, ખોટી લપ મારી સામે નહીં કરવાની. જે છે ને હું તારી મમ્મી છું, એ લોકો નહીં. મારી મમ્મી પાસે જ આવું છે. આ છોકરીએ મારો છે ને દિમાગ ખાલી કરી નાખ્યો છે મમ્મી મમ્મી કરીને. કેટલી વાર તને સમજાવું, આમ સામુ જો. બેટા હું તારી મમ્મી છું એ તારી મમ્મી નથી. ના, મારી મમ્મી ત્યાં છે. મારે 8 વર્ષ થઈ ગયા, મેં તમને કોઈ દી જોયા નથી. ખાવાનું પીવાનું નવરાવાનું ચોપડાવાનું બધું મારા મમ્મી જ કરે છે, તો તમે કેમ મારા મમ્મી કહેવાય? કીધું ને ચૂપ, મને ખબર છે તને બહુ ખબર પડે છે. કીધું ને હું તારી માં છું. ના, તમે નથી મારે. બસ 5-7 દિવસ તને ખવડાવ્યું પીવડાવ્યું લાડ લડાવ્યા માથું હરાવી દીધું તો એ તારી માં થઈ ગઈ. તો તમે બસ મારી મમ્મી એ છે એ છે. છેલ્લી વાર કહું છું બેટા, શાંતિથી પ્રેમથી તારે છે ને આજ ઘરમાં રહેવાનું છે ને, હું તારી માં છું. મારા એ મમ્મીએ તો 8 વર્ષ મારો ઉછેર કર્યો છે, અને તમે તો 8 કલાકય મારો ઉછેર નથી કર્યો, તો તમે મારો મમ્મી કેમ કહેવાય? જો બેટા, ઉછેર કરે ને એને માં નો કહેવાય. માં કેને કહેવાય તને ખબર છે? 9 મહિના પૂરા મેં તને પેટમાં રાખી છે મારા દીકરા, પછી મેં તને જન્મ આપ્યો છે એ તારી માં નથી. તું કેમ નથી સમજતી કે હું તારી માં છું? તો પણ તમે મને મૂકીને શું કામ વહી આવ્યા? બેટા હું તને મૂકીને નથી ગઈ, એનો જવાબદાર તારા દાદી અને તારા પપ્પા છે. એને મને ઘરમાંથી ધક્કા મારીને કાઢી હતી મારા દીકરા, નહીં તો હું તને મૂકીને ક્યાંય ન જાત. તને તારી માની વાત ઉપર વિશ્વાસ નથી. આંટી તમે કયો છો ને, મારા દાદી પણ એવા નથી અને મારા પપ્પા પણ એવા નથી, અને તમે મારી માં નથી. હું તમારી વાત ઉપર વિશ્વાસ નહીં કરું. મારા દીકરા માની જા, થોડાક દિવસ તને લાગશે દાદી પપ્પા મમ્મી બધું ભૂલાઈ જશે. થોડાક દિવસ અહીંયા રહીને તો જો, તને બધું ભૂલાઈ જશે ને તારી આ માનો પ્રેમ પણ સારો લાગવા મળશે. મારા દીકરા માની જા. મારે મમ્મી પાસે જવું છે. બસ હવે બસ, ક્યારની પ્રેમથી સમજાવું છું તો સમજતી નથી? એટલી નાની તું નથી કે તને સમજાવું ને સમજ નહીં. આલે પાણી આવી છો, ત્યાંની પાણી નથી પીવું. જમ નથી પીવું. મારે મમ્મી પપ્પા પાસે જવું છે. પાણી પી લે, કીધું ને મેં છેલ્લી વાર કહું છું પાણી પી લે. નથી પીવું મારે. તો કાઈ નહીં, રે એમને થોડીક વાર પાણી વગર ની તને પણ ખબર પડશે. મારે મમ્મી પાસે જવું છે. બેટા હમણાં ડોક્ટર આવશે. ડોક્ટર સાહેબ, તમારું કામ છે બીમાર વ્યક્તિને દવા આપવાનું, તો તમે એ કામ કરો. મારા ઘરમાં દખલ અંદાજી કરવાની તમારે જરૂર નથી. બેન, હું તમારા ઘરમાં દખલ અંદાજી કરવા નથી આવ્યો, હું દવા આપવા જ આવ્યો છું. પણ આ દીકરી કહે છે કે મારે મમ્મી પપ્પા પાસે જવું છે, તો આને છે ને જોતા કોઈ બીમારી લાગતી નથી, એટલે આને જે કહે છે ને એ એમ કરો તો એ વ્યવસ્થિત થઈ જાય અને જલ્દી સારું થઈ જશે. એટલે જે એના મનમાં હોય ને એમ કરો તો વધારે જલ્દી સારું થાય. ડૉક્ટર સાહેબ કાંઈ વાંધો નહીં, એના મનમાં જે છે ને એ હું કરી નાખીશ. પણ અત્યારે જે એને તાવ આવે છે ને એની દવા આપો ને તમે, એટલે થોડુંક સારું થઈ જશે. કાંઈ વાંધો નહીં, હું દવા લખી દઉં છું. બેટા આ કરો, જીભ બહાર કાઢ. કાંઈ વાંધો નહીં, આમ જોતા તો કાંઈ લાગતું નથી, પણ છતાંય હું એને દવા આપી દઉં છું. પણ એના મનમાં જે એને જ્યાં જવું છે ને, જો ન્યાય જશે ને તો
વેલા સારું થઈ જશે એટલું ધ્યાન રાખજો. ચાલો હું તમને દવા લખી દઉં છું અને ટાઈમ પર દવા આપી દેજો. બેટા ખોટી જીદ ના કર, સમજી જા મારા દીકરા હું તારી માં છું, દવા પી લે એટલે સાજી થઈ જઈશ. ચાલ મારા દીકરાને જ્યુસ પીવડાવી દઉં. છો કાજલ, તું આને એના મમ્મી પાસે જવા દે અને આવું જો તું કરીશ ને તો તું માના નામ ઉપર કલંક લગાડીશ. અને હા, કાલ સવારે જો આને કંઈ થઈ ગયું તો આનું કોણ જવાબદાર રહેશે અને તું તારી જાતને શું જવાબ આપીશ? અને તું તારી નજરમાંથીને જ પડી જઈશ, એટલા માટે કહું છું કે આને એના મમ્મી પાસે જવા દે. અને હા કાજલ, આજ સુધી મેં તને સાચું કીધું કા ના કીધું, પણ આજ તને હું સાચું કહું છું કે આ દીકરીને એના મમ્મી પાસે જવા દે. ભગવાન, તે મને કેવી હતો ગતિમાં નાખી દીધી. જ્યારે મારી મારી દીકરી સાથે રહેવું હતું ત્યારે એ ઘરમાંથી મને કાઢી, અને આજ એટલા વર્ષ પછી મને એમ થયું કે મારી દીકરીને મારી સાથે રાખું. તેનું મન તો ઓલી મા પાસે જ છે, અને આવી રીતે જબરદસ્તી કરીને મારી દીકરીને ક્યારે હું નહીં પામી શકું, ક્યારે પણ નહીં. દાખલ કરવી પડશે. ખબર જ છે ને આદી, તમે જાઓ ને, તમે દશુને લઈ આવો ને. જો વકીલ સાહેબે બધી નોટિસ મોકલી દીધી છે અને એ જલ્દી બધી કાર્યવાહી કરશે. હા, તારી ઉપાધિમાં ને ઉપાધિમાં મમ્મી ને અમે લોકો પણ તું જોવે છે ને. જો થોડી હિંમત રાખ મીરા, ધીરજ રાખ્યા વગર આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. જે થશે એ સારું થશે, અને તને તારી દર્શના પર તો વિશ્વાસ છે ને. હ, એ કોર્ટમાં એમ જ કહેશે કે મને મારા મમ્મી પપ્પા પાસે જવું છે. મને ખબર છે કે હું દર્શના નહીંથી લઈને ગઈ હતી, પણ હું મજબૂર હતી, હું એની માં છું. મેં 9 મહિના પેટમાં એને રાખીને જન્મ આપ્યો છે, મારી મમતા કેવી રીતે મૂકી શકું? પણ મને સમજાઈ ગયું કે એક બાળકને એની માં સાચી શું હોય, જન્મ દેનારી કરતાં પાલનહારી માં મોટી કહેવાય. હું દર્શનાને લઈ તો ગઈ, પણ એને પામી ન શકી. બા, એ છોકરીને લઈ ગઈ ત્યારની એક ને એક રટ લગાવી રહી કે તે મારા મમ્મી પાસે જવું છે, મારા પપ્પા પાસે જવું છે, અને જબરદસ્તી મારી દીકરીને હું મારી પાસે ક્યારે ના રાખી શકત, કેમ કે હું એની માં છું. બા, મને બોલી લેવા દો. એની ખુશીમાં જ મારી ખુશી છે, એ તમારા લોકો સાથે રહીને ખુશ છે ને તો ભલે રહે. મને મારી ભૂલ સમજાઈ ગઈ, અને એક વસ્તુ આજ મને શીખવા મળી કે આ માં હારીને પણ જીતી ગઈ અને હું જીતીને પણ હારેલી માં છું. હા કાજલ, તારે આ વાત બહુ પહેલા સમજી જવાની જરૂર હતી. 9 મહિના પેટના બાળકને રાખવાથી અને જન્મ આપવાથી માં નથી થઈ જવાતું. દેવકીએ પણ કૃષ્ણને જન્મ આપ્યો હતો, પણ પાળી તો યશોદાએ જ ને, તો એની માતા તો યશોદા જ કહેવાય ને. તો બસ, 2 વર્ષની મૂકીને તું તો જતી રહેલી, પણ મીરાએ એને લોહીના સંસ્કાર આપ્યા છે, એની પાલન માં બની છે, એટલે એ જ એની માં કહેવાય.
આ છોકરી કેમ ભૂલી જાય, કેટલી રાતો એના માટે જાગી છે, કેટલા એના માટે સપના જોયા છે. ભલે એક ભૂલ તે કરી તો કરી, પણ હવે તું જ્યાં પણ રહે ત્યાં આ વાતને યાદ રાખજે કે દર્શના હવે ખાલી તારી યાદોમાં જ રહેશે, તારી પાસે નહીં. બા, હવે છેલ્લે છેલ્લે એટલું જ કહું છું કે મારી દર્શના પર ખાલી ધ્યાન રાખજો. તારી માની છેલ્લી ઈચ્છા એ જ છે મારા દીકરા. પોતાના લોહી પાણી એક કરીને જાગરણ કરીને દર્શનાને આટલી મોટી કરી ત્યારે હક લેવા આવી ગઈ. વાહ કુદરત વાહ, આની મમતા શું કહેવાય, તે અમને બતાવી દીધું. જન્મ દેનારી હંમેશા સફળ નથી હોતી, પાલનહારી તો એની યશોદા જ છે. મીરા, હવે રડવાના દિવસ નથી બેટા. મીરા, જોયું ને તારી દીકરી પાછી આવી ગઈ, હવે તો તું ખુશ છે ને? બહુ જ. આ હર્ષના જ આંસુ છે ને બેટા. અને બેટા, હવે તને અમારાથી કોઈ અલગ નહીં કરે. હમ પપ્પા.